થોડુંક મોડું તો થયું, પણ મને એમ થાય ને કે તમે બધા મારે અહીંયા મહેમાન થઈને આવ્યા છો એટલે મારે રામ રામ તો કરવા પડે. વહેલા મોડું તો થોડું ઘણું મોટો પ્રસંગ હોય જ થાય ને બાપા. અને મોડામાં જાણે તમને કોઈને તો વાંધો નથી, કારણ કે કાલે રાસ ગરબા હતા એટલે અમે રમતા હતા ને તમે અહીં આવીને હોઈ ગયા હતા, તમને કાંઈ મુશ્કેલી નથી મોડું થાય તો, તમે તાજા માંજા છો. નકર મેં જો ભેળ રાખી હતી, શરબત રાખ્યું હતું, આઈસ્ક્રીમ રાખ્યું હતું, એ મારું બધું ફેલ ગયું. ખાઈ ખાઈને માણા ખવાઈ ગયું એટલે અમે રમતા હતા ને આવીને હોઈ ગયા. લ્યો આમ થા બાપા બાપા કરતા હોય, બાપો અહીંયા રમતો હતો ને આવડા હોઈ ગયા. આ તો હસાવો છો ભલે હોઈ ગયા, કાંઈ વાંધો નહીં. પણ જાગવું બેહવું તમને ખ્યાલ આવે કે કેમ થતું હોય છે, તમને ખ્યાલ આવે કે કેમ થતું હોય છે, બહુ અઘરો વિષય છે. સંતો મહાપુરુષો થઈ આપણને સંતોની કિંમત થાય કે આપણા વડીલ મહાપુરુષો કેટલી દીક્ષા ભોગવી જાય છે, જેથી કાંઈ વાહન નહોતા તેથી બસમાં ખટારામાં અડધા ખાતા આપને અમૃત પાવા આપણી ઘીરે આવ્યા. એ મહાપુરુષોની અનહદ કૃપા કહેવાય ને ભાઈ આપણા ઉપર, એની દયા કરુણા વરસી રહી છે. પળ પળે મહાપુરુષોના ભજનના પ્રમાણો દેખાય છે. દિવસે જરા મારાથી ભાવ વિભોર થઈ જવાનું એટલે એક વાત કરતા હું ભૂલી ગયો. મારે એ કહેવું હતું કે બપોરના જમણવાર માટે મેં 15,000 માણસની મીઠાઈ બપોર પૂરતી મગાવી હતી, અને સાંજે બધા રસોઈયા ભાઈઓ કે બાપા આપણે ગાજરનો હલવો કરવો છે. મેં કહ્યું વાંધો નહીં, વધઘટ તમે જે હોય કરજો. એટલે 100 મણ ગાજર મગાવ્યા હતા, એ ખમણીએ રાખ્યા હતા. 15,000 માણસની મીઠાઈ મગાવી હતી. મેં બપોરે રસોડું પૂરું થયું ત્યારે પૂછ્યું, ભાઈ મીઠાઈમાં કેમ છે અને કેટલા માણસો જમ્યા? મને કે બાબા કાંતિભાઈને બોલાવીને મેં ઘેરે પૂછ્યું કે બાપા 17,000 માણસ જેવું થાય. તો મેં કીધું અત્યારે એવું બનાવવાનું કે બનાવવાની ક્યાં કહો છો, હાંજે ખાહે તોય વધશે. હવે આ પરસાનું પ્રમાણ ક્યાં લેવા જવું? એટલે મારું હૃદય ભરાઈ ગયું. એને 4 મણ ઘઉંમાં હું કામ કર્યું એમ હું કહેતો હતો ભાઈ, એમ કહેતો હતો. આપણે પરસાની વાટો જોઈએ છે ને કે કેમ પરસા થતા હોય છે, કેમ થતા હોય છે. આ બધાય પરસાના પ્રમાણ નજરો નજર દેખાય છે. કુદરત કામ કરે એ આવી રીતે કરી જાય. આદ્યનાથી આમ કરતો જ આવ્યો છે, કરી રહ્યો છે. એટલે સદગુરુની અઢળક દયા કૃપા. એટલે જે લાભુદાદાએ સોનલમાને અન્નપૂર્ણાની ઉપમા આપીની સોલવાલને એક રતિ સત્ય છે. સોનલમાને જે અન્નપૂર્ણાની ઉપમા લાભુદાદાએ આપી છે એ સોલવાલને એક રતિ આપણા માટે સત્ય છે, સત્ય છે. એટલે સંતોની દયા કૃપા, કાયમનું આપણું હળવું મળવું ભાવ પ્રેમ, કાયમને માટે કુદરત મહારાજ ટકાવી રાખે ગુરુ મહારાજ, અને ભાવ ટકી રહે છે એ પણ એક સદગુરુનો મોટામાં મોટો પરચો છે. આપણે કાયમ હળી મળીને રહી છીએ, ગુરુ ગુણ ગાઈ છીએ, એ પરચો જ કહેવાય. બાકી ખબર છે ને આ જગતની અંદર અટાણ બાપ દીકરાને ભળતું નથી, પતિ પત્નીને ભળતું નથી, બબે બાળકોની માતાઓ વાલસોયા બાળકોને મેલીને પણ વહી જાય છે, એવા પણ અટાણે કળજુગની અંદર દાખલા છે.
ત્યારે એલા આપણે નાઈતે નેડા નહીં, કોઈ ક્યાં જન્મા કોઈ ક્યાં જન્મા, કોઈની કહી જાય તો કોઈની કહી જાય તો કોઈ કુટુંબ, પણ એક દોરામાં પોરવી દીધા હોય એવું કામ ઉગારા અમે કીધું છે ને, કોઈ એક દોરાની અંદર પોરવી લીધા હોય એવું કામ સદગુરુએ કર્યું. એટલે એ પણ દાદાએ ગાયું કે 18 વર્ણ એક રૂપ બનાવી, 18 વર્ણને ચોથો પરચો તમારો હોય કે 18 વર્ણને એક રૂપ બનાવી દીધા, નાતિ જાતિના ભેદ ભૂલવા, પ્રકૃતિના પડદા ભેદીને જોવું, એ સદગુરુની કૃપા વિના બનતું નથી. એટલે અઢળક સદગુરુની કૃપા છે, એની કૃપા દ્રષ્ટિ કાયમને માટે વર્ષી રહી છે. આપણે દિવસની સભામાં કહી ગયા કે કૃપા એ કાંઈક અમૂલ્ય સાધન છે. કૃપા છે એ સલ્યાને અહલ્યા બનાવે છે, કૃપા સલ્યાને અહલ્યા બનાવે છે. સલ્યા એટલે જળ પ્રકૃતિ, સલ્યા એટલે પથ્થર નહીં સમજતા, સલ્યા એટલે જળ પ્રકૃતિ. પથ્થર તો ઘણ માંગળો ભાંગી જાય અને પથ્થરનો પાવડર કરવો હોય તો થઈ શકે ખરો? થાય છે, થાય છે. કાળબીન પાણાનો પણ તમારે પાવડર લોટ જેવો કરવો હોય તો થઈ શકે છે. પથ્થરને ભાંગીને લોટ બનાવી શકાય છે, પણ જળ પ્રકૃતિ છે એ સુધારવીને ભાઈ, એ ગુરુ કૃપા વિના અશક્ય વસ્તુ છે. પ્રકૃતિ પથ્થર કરતા પણ કઠોર છે. જે જીવને જન્માંતરો સુધી નર્કની યાતનાની અંદર નાખી દે એવી જળ પ્રકૃતિ એને સુધારી દેનાર હોય તો સદગુરુ સંતની કૃપા છે, સદગુરુ સંતની કૃપા છે. અને એ કૃપા કાયમને માટે વર્ષી રહી છે, પણ આપણે ઝીલવાને માટે તૈયાર થવું જોઈએ. ઝીલવાને માટે વાદળી વરસતી હોય પણ તમે ઘરની અંદર હોય તો તમે ભીંજાવ નહીં, ભીંજાવ ભીંજાવવું હોય તો તમારે ઘરમાંથી બહાર નીકળીને મેદાનમાં આવવું પડે, તો વાદળીના સાંટા આપણા ઉપર પડે ને આપણે ભીંજાઈ અને નાવાનો લાવો લેવાય. એમ સદગુરુની કૃપાની વાદળી તો વરસી રહી છે, પણ અહમના ઘરમાંથી બહાર નીકળવું પડે, જાણપણાના જોરના ઘરમાંથી બહાર નીકળવું પડે. એ અભિમાન છોડીને જે ચોક મેદાનમાં આવી ગયા, જેને ગંગા સતીએ ગાયું કે નિર્મળ થઈને આવો મેદાનમાં, જાણી લ્યો જીવની જાત, સજાતિ અને વિજાતિની જુગતિ જણાવો, એટલે તમારા બીબા ઉપર પડી જાય. બીજી ભાઈ જે મેદાનમાં આવી ગયા અહમ છોડીને, એના ઉપર ગુરુની વાદળી વરસી અને એવા ભાવ ભીના બની ગયા કે કાયમને માટે એ સદગુરુની કૃપાની વાદળીથી જે ભીંજાઈ ગયું મન, એ ક્યારેય કોરું નથી થતું, ક્યારેય કોરી નથી થતું. એવું ને એવું ભાવ ભીનું, એ ગુરુની કૃપાની વાદળી એવી છે કાયમ ભાવ ભીના રાખે. બાકી 100 ઇંચ વરસાદ વરસો હોય, 100 ઇંચ એકડો ને 2 મીંડા 100 ઇંચ વરસાદ વરસો હોય, પણ 8 દિવસ પછી પૃથ્વીની અંદર તમે જોજો તિરાડો પડી જાય, સુકાવા માંડશે. એટલે 100 ઇંચ વરસાદ પડ્યો ને કે તોય 8 દિનની અંદર જમીન મંડી સુકાવા. જ્યાં ગુરુની કૃપાની વાદળી વરસે ત્યાં જન્મ જમન તમારી હૃદયની ભૂમિકાનો ભાવ સુકાય નહીં, કાયમને માટે ભાવ ભીનું હૃદય રહે, એ ગુરુ કૃપાની વાદળી કામ એવું કરે. પણ આપણે અહમના ઘરમાંથી બહાર નીકળવું પડે તો ભીંજાઈ. કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી, કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી, મનો
हर मूरती मंगलकारी मनोहर मूरती मंगलकारी शरण सदा सुखकारी सदगुरु मारा आनंदकारी शरण सदा सुखकारी सदगुरु मारा आनंदकारी कृपा सिंधु मोरारी कृपा सिंधु मोरारी सदगुरु मारा आनंदकारी मोह पासना बंधन भारी मोह पासना बंधन भारी सदगुरु पलमा दिए टारी सदगुरु पलमा दिए टारी बतावे जुगती सारी सदगुरु मारा आनंदकारी बतावे जुगती सारी सदगुरु मारा आनंदकारी कृपा सिंधु मोरारी सदगुरु मारा आनंदकारी ઘણા જન્મથી ભટકતી બારી ઘણા જન્મથી ભટકતી બારી એવી વરતીને ગુરુએ સુધારી ગુરુએ સુધારી બતાવી નામ નિશાની સદગુરુ મારા આનંદકારી હે બતાવી નામ નિશાની સદગુરુ મારા આનંદકારી કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી બ્રહ્મયોગની પ્રગટી વારી બ્રહ્મયોગની પ્રગટી વારી સંસિત કર્મને ન
નાખ્યા બાળી સંસિદ્ધ કર્મને નાખ્યા બાળી આપી મોક્ષની બારી સદગુરુ મારા આનંદકારી આપી મોક્ષની બારી સદગુરુ મારા આનંદકારી કૃપાસી તુમોરારી સદગુરુ મારા આનંદકારી પર ઉપકારી સદગુરુ બારી ઉપકારી સદગુરુ બારી જન્મ જન્મ જે લીએ સંભાળી જન્મ જન્મ જે લીએ સંભાળી પલની રખવાળી સદગુરુ મારા આનંદકારી પલ પલની રખવાળી સદગુરુ મારા આનંદકારી કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી દેવારામ સદગુરુ દયા તમારી દેવારામ સદગુરુ દયા તમારી દાસ જંતિની બિગડી સુધારી દાસ જંતિની બિગડી સુધારી વારંવાર બલિહારી સદગુરુ મારા આનંદકારી વારંવાર બલિહારી સદગુરુ મારા આનંદકારી કૃપા સિંધુ મોરારી સદગુરુ મારા આનંદકારી સદગુરુ એટલે કૃપા સિંધુ, સિંધુ એટલે દરિયો થાય ને, કૃપાનો આખો સાગર. સરોવરનું પાણી ખૂટે, હજી વાડીનું ખૂટે, નાના મોટા
બીજા અન્ય સરોવરનું પાણી ખૂટે પણ દરિયાનું કોઈ દી ખૂટે, સદગુરુની કૃપા કોઈ દી ખૂટે નહીં. એમાંથી કૃપા મેળવવાવાળા અનેક જિજ્ઞાસુ જાગૃત થાય તો સદગુરુની કૃપા ખૂટે નહીં. આખો કૃપાનો સાયર છે. કૃપા સિંધુ મોરારી, સદગુરુ મારા આનંદકારી, જે દયાના સાગર છે, કરુણાના ભંડાર છે, જે આપણા જીવનની અંદર આપણા મનને આનંદ આપનાર છે, મનને સંપૂર્ણ રીતે આનંદ સદગુરુ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. જ્યાંથી આપને બુદ્ધિ પ્રેરી ત્યાંથી આનંદ મેળવવાને માટે કંઈક આપણે જાવા મારી જોયા, ને કેટલુંય મેળવું ને કેટલુંય પ્રાપ્ત કર્યું ને કેટલાય તો આનંદને માટે દુનિયાઓના પરિભ્રમણો કરે છે. અન્ય પરિભ્રમણો કરવાથી, અન્ય વિષય પદાર્થો મેળવવાથી પણ મનને પૂર્ણ આનંદ થતો નથી. પૂર્ણ આનંદ તો સદગુરુની કૃપા થકી જ થાય છે. આનંદનો રૂપ જ સદગુરુ સાહેબ છે. એની દયા કૃપાથી જ મનને પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય છે. પૂર્ણાનંદ જેને કહેવામાં આવે, પૂર્ણાનંદ એટલે પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની ઓળખાણી, એ પૂર્ણાનંદ છે. કૃપા સિંધુ મોરારી, સદગુરુ મારા આનંદકારી, મનોહર મૂર્તિ મંગલકારી, જે મનોહર મૂર્તિ છે આપણા મનને હરી લે એટલે એને મનોહર કહેવામાં આવે છે. મનને હરનાર હોય તો એક સદગુરુ સંત છે. બાકી એ સિવાય મનને સમાવાનું કોઈ બીજું ઠેકાણું જ નથી. મન સદગુરુ શરણ સિવાય ક્યાંય સમાતું નથી ને ક્યાંય વિરામતું નથી. મનને હરી લેનાર એટલે મનને પોતામાં સમાવી દેનાર એવી મનોહર મૂર્તિ હોય તો સદગુરુ સંત છે. બીજી રીતે કહીએ તો આપણા મનને ગમે એવી મૂર્તિ હોય તો સદગુરુ સંત છે. સંતની યારે આપણે કાંઈ નાઈતે નેડો ન હોય, કાંઈ લેવાનો હોય, કાંઈ દેવાનો હોય તો કુદરતી રીતે એ સ્વરૂપ ભાનને પામેલા મહાપુરુષોની સભી નિરખીને આ જાણ્યા અજાણ્યાને આનંદ થાય છે. જેને દેખીને આપણા નેણા ઠરે એવા વસન વિવેકી સાદરે સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે. એમ થાય કે આને જોયા જ કરી, જોયા જ કરી, જોયા જ કરી, એમ થયા કરે, એમ જ થયા કરે. જે મનોહર મૂર્તિ છે આપણા મનને ગમે એવી મૂર્તિ છે, કરી લે સંતની સેવા જો કોઈ તને મળે મન ગમતા. કદી ખોટ નહીં આવે આ સંસારમાં રમતા. જો મનને ગમે એવા કોઈ ગુરુ મળે ને તો લાભુ દાદા કે એના ચરણે શીશ નમાવી દેજે. તારા મનને ગમે, તારા મનની અંદર એને જોતા જ આમ આનંદનો ઉભરો આવે, એ માનજે કે આ પૂર્ણાનંદ રૂપ છે. કેવા ગુરુ કરવા એને માટે આ મુદ્રા લેખ, કેવા સદગુરુ હોય કેવા ગુરુ કરવા એને માટે આ અનુભવવાણીનો મુદ્રાલેખ. કરી લે સંતની સેવા જો કોઈ મળે મન ગમતા. તારા મનને ગમે એવા સદગુરુ જેને જોતા જ તારું મન માની જાય, જેને જોતા જ તારું મન માની જાય. મનોહર મૂર્તિ મંગલકારી, જેનું દર્શન કરતા આપણા જીવનની અંદર મંગળ થાય છે, અમંગળ મટી જાય છે. જો ભાઈ, જ્યાં સુધી આપણી વૃત્તિ ગુરુ સ્વરૂપથી પરમાત્મ સ્વરૂપથી વિમુખ છે ત્યાં સુધી અમંગળ છે. અને જ્યારે સદવૃત્તિ સદગુરુ સન્મુખ થાય ત્યારે મંગળ છે. ઈશ્વરથી સદગુરુથી વૃત્તિ વિમુખ થઈને આલે એટલે સમજવું કે આપણું અમંગળ છે. અને એની સન્મુખ જો વૃત્તિ રહેતી હોય તો એ આપણું મંગળ છે. મંગળ કેને કહેવું અને અમંગળ કેને કહેવું, આ ટૂંકી સમજણ છે. સદગુરુમાં મન લાગે એ મંગળ, ને ન લાગતું હોય ત્યાં સુધી અમંગળ, ત્યાં સુધી અમંગળ. મંગલમૂર્તિ જેનું દર્શન કરતા, જેનું શરણ સેવતા
આપણા જીવનનું મંગળ થાય છે. મનોહર મૂર્તિ મંગળકારી, દર્શન કરતા ભવ દુઃખતારી, જેનું દર્શન કરતા આપણું ભવનું દુઃખ ટરી જાય છે. એકવાર ગુરુ દર્શન દેવે તો ભવો ભવના દુઃખ નો રહેવે. એક વખત અનુભવથી સદગુરુ સ્વરૂપનું દર્શન થઈ ગયું એટલે તમારે ભવો ભવનું દુઃખ મટી ગયું. અને સગુણ બ્રહ્મમૂર્તિ એ સદગુરુનું દર્શન પણ ભવ દુઃખને ટારનારું જ છે. એકવાર જેને એવા સદગુરુનો ભેટો થઈ ગયો ને એનાથી પ્રીત બંધાઈ ગઈ, ભણબાપાએ કંઈ ખોટું, રવિ સાહેબે કંઈ ખોટું ગાયું હોય છે કે જ્યાંથી નેન કમલથી નિરખા નટવર ન્યાથી જ ખુલી ગયા કર્મના કપાટા. નેન કમલથી એટલે આ આંખેથી મારા ભાણ બાપા સદગુરુને જોયા, ન્યાથી જ રવિના ભાગના કમાડ ઉગડી ગયા. પાછા ઇનાઈ પુરુષ દિલમાં દેખા દેવ નિરંજન, જે નકરા હુઆ નિરાટા, કોઈ બુજે બાવન બારા, જાકે હૃદય ગુરુગમ પ્રગટે, સોઈ ખેલે સોધારા, સંતો બુજે કોઈ બાવન બારા. ઇનાઈ પુરુષને જ્યારે દિલમાં દેખ્યા ત્યારે મને સંપૂર્ણ રીતે જીવનની અંદર આનંદ થઈ ગયો અને મારા જન્મ જન્મનું ભવ દુઃખ મટી ગયું. દર્શન કરતા ભવ દુઃખ ટારી, શરણ સદા સુખકારી. સદગુરુ સંતનું શરણ સર્વ રીતે સુખકારી છે. એલા ગુરુનું શરણ સેવતા અવલૌકિક તો સુખ મળે પણ લૌકિકમાંય મજો આવે. અવલૌકિક સુખ તો મળે, અવલૌકિક સુખના તો એ દાતા છે જ, પણ લૌકિક સુખના એ જ દાતા છે. અને લૌકિકમાં પણ જેને સદગુરુ મળ્યા અને ગુરુના ઘરની સમજણ મળીને એને વધારે જીવવાની મજા આવે છે, આનંદ આવે છે. એક ઘરના 8-10 સભ્યો હોય ને એક સદગુરુના નામમાં પોરવાઈ ગયા હોય ને બધાને એક હરખો ગુરુ ભક્તિમાં ભાવ હોય તો એ ઘર વૈકુંઠ થઈ જાય. જાગતું જીવતું વૈકુંઠ થઈ જાય ને ત્યાં હરિના નામના હિલોળા માંડે ઉછળવા, ત્યાં ભાવપ્રેમની સોળ્યું માંડે ઉડવા. અને ભાવપ્રેમથી 8-10 સભ્યો ગુરુના ગુણ ગાતા હોય ને ગુરુ ભક્તિમાં પ્રવીણ રહેતા હોય એ ઘરની અંદર અખંડ સદગુરુનો વાસો છે એમ સમજવું, અને એ જાગતું જીવતું વૈકુંઠ છે. એ જાગતું જીવતું કબીર સાહેબે ગાયું છે કે જાગર કથા નહીં કીર્તન, સંત નહીં મિજમાના, સાંજ પડે ને જમડા ડેરા દે એને જાણી લેવા મોટા શમશાના. જે ઘરે કથા નથી, કીર્તન નથી, સદગુરુના નામની આરાધના નથી, સદગુરુની સેવના નથી, સદગુરુના ભજન પૂજન નથી, એ ઘર કદાચ સાત ભુવનનો મહેલ હોય તો એ કબીર સાહેબ કે એને શણગારેલું શમશાન જાણજો. પણ સાજેલ ઝૂંપડીમાં જેની માથે કોઈ ગુરુની દયા થઈ હોય, ગુરુની કૃપાથી જો દરેક સભ્યોના હૃદયની અંદર ભાવ પ્રેમ લાગણી એક હરખી હોય તો એ ઘર આપને વૈકુંઠ જેવું લાગે. એ ઘર વૈકુંઠ જવું જેવું લાગે ને એકબીજાથી એવી મૈત્રી સધાઈ જાય અને એવા ભાવપ્રેમ બંધાઈ જાય કે ઘરના ને ઘરના સભ્યોને એકબીજા વગર રડે નહીં, રડે નહીં, અને ભાવપ્રેમની અંદર કાયમને માટે જીવન જીવે અને ગુરુભક્તિના ભાવમાં કાયમને માટે આનંદ કરે. છોકરા જન્મે એ બોલતા શીખે, ત્યાંથી મંડે ગુરુના ગરબા ગાવા, મંડે ગુરુના ગરબા ગાવા મંડે અને ગુરુના ગુણગાન મંડે ગાવા. સદગુરુનું શરણ બધી રીતે સુખકારી છે. ઓ ભાઈ, સદગુરુ સંતના ચરણમાં રહેવું, ગુરુચરણની સેવના કરવી, એ બધી રીતે સુખાકારી આપનારી છે. જીવનની અંદર સર્વ રીતે સુખ માણવું હોય તો સદગુરુ સંતનું શરણ સેવીને ગુરુના ઘરની સમજણ થોડીક લઈ લેવી, મજા આવશે, જીવનમાં આનંદ આવશે અને લીલા લહેર વર્તાઈ જાહે. શરણ સદા સુખકારી, જેને આપણે અખંડ સુખ કહીએ છીએ, જે સુખનો ખજાનો કહીએ છીએ, કે જે સુખ કોઈ દી ખૂટે ને એ સદગુરુના ચરણેથી જ પ્રાપ્ત થાય છે. એ સુખ ક્યાંય ભૌતિક પદાર્થથી મળતું નથી, સદગુરુના ચરણેથી
એ સુખ અખંડ પ્રાપ્ત થાય છે અને એ સુખની બરોબર જગતનું બીજું કોઈ સુખ નથી. એ સુખની બરોબર જગતનું કોઈ સુખ નથી. સેનસાનો સેનસા જે આનંદ ન કરતો હોય એ એક સાજલ ઝૂંપડીમાં રહેનારો ગુરુનો બાળક કરતો હોય. સેનસાનો સેનસા જે આનંદ ન કરતો હોય, જે મજા ન માણતો હોય, એ એક સાજલ ઝૂંપડીમાં રહીને ગુરુ ભક્તિ કરતો હોય ને ટાણે ટાણાનું ખાતો હોય તો પણ આમ ને એને આમ આનંદના ઉભરા આવ્યા કરે, લેરું આવ્યા કરે, મજા આવ્યા કરે. કારણ કે જેને સદગુરુના ઘરનું અખંડ સુખ પ્રાપ્ત થયું છે. શરણ સદા સુખકારી, કાયમને માટે સદગુરુનું શરણ સુખકારી છે. અને દરેક સંતોએ ભજનવાણીની અંદર એમ કીધું છે ને, દેજો અમને સંત ચરણમાં વાસ, દેજો અમને સંત ચરણમાં વાસ. કોક કોકે ગાયું છે વૈકુંઠમાં વાસ દેજો. એની મને એમ છે થોડોક અનુભવ અધૂરો કહેવાય. જે વૈકુંઠમાં વાસ એમ ગાયું ને એનો અનુભવ અધૂરો કહેવાય. ગુરુ શરણમાં વાસ એમ જેણે ગાયું ને એ અનુભવ પૂરો. ગુરુ ચરણમાં અમને વાસ દેજો, કારણ કે એના શરણે બધું છે. વૈકુંઠ કયો, પરમધામ કયો, ગોલોક કયો, એ બધાનો મહિમા છે ના થકી આલો ઈ કયો. વૈકુંઠમાં, પરમધામમાં, ગોલોકમાં, બ્રહ્મલોકમાં, ગમે એ લોક કહેવાતા હોય ભગવાનના, એમાં ભગવાન રહેતા હોય તો એ લોકનો મહિમા, ભગવાનનો હોય તો એ લોકને આપણે શું કરવો? લોક તાળું. દરેક લોકનો મહિમા કેના થકી છે? પારબ્રહ્મ પરમાત્મા સદગુરુ થકીને. એટલે અનુભવી સંતોએ લોકનો માગ્યો, જેનાથી લોકનો મહિમા છે ને એનું શરણ માગ્યું. સમજાણું ને? ગાવા વાળાએ એ પણ ગાયું કે 68 તીર્થ હૈ સંતને ચરણે. દાદાએ ગાયું કે ગંગા જમના તમ શરણમાં, કાશી મથુરા ભાળું, અનંત બ્રહ્માંડો આપમાં ગુરુ થકી મહાસુખને માણું. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુ ગમને કેમ વખાણું, ઉગમ શરણને સેવતા લાભુને સુખ થયું છે અતિ સારો. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે હું વખાણું. શેષ અને સરસ્વતી થાય ક્યા, ન્યાવળી હું મૂંઢમતી કેમ જાણું. ગંગા જમના એ તમારા શરણમાં, કાશી મથુરા જે કહું બધું તમારા મેં ભાળ્યું, અનંત બ્રહ્માંડો તમારામાં ભાળ્યા. જે અનુભવ અખા ભગતે પણ કીધો, સકળ જગત ગુરુમાં રહે. ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્થિ નહીં, ગુરુ વિશે જે વસે પરાને, પાર ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. તો શરણ સદા સુખકારી, સદગુરુનું શરણ સદા સુખકારી છે. તો જેનું શરણ સુખકારી છે એ આપણને કોઈ પૂર્વજન્મની કમાઈએ મળ્યા અને એનું ચરણ મળ્યું, તમે ઊંડો વિચાર કરો તમારા કેટલા સદભાગ્ય કહેવાય, કેટલા મહાન ભાગ્ય કહેવાય મારા ને તમારા, કે આપણને એવા સદગુરુ સંત મળ્યા, એનું શરણ મળ્યું, એની કૃપા મળી, એનો હથવારો મળ્યો, હે, એની સેવા મળી, એનું દર્શન મળ્યું, એ આપણા મોટામાં મોટા સદભાગ્ય કહેવાય. કે સંતો જે ચરણે વાસ કરવાનું કહેશે એ મહાપુરુષના ચરણની સેવના આપને મળી. શરણ સદા સુખકારી, સદગુરુ મારા આનંદકારી. મોહપાસના બંધન ભારી, સદગુરુ પલમાં દીએ ટારી. અન્ય બંધનો હું એમ કહું છું કે કદાચ હાથીની હાકળ જાડામ જાડી, એટલે હાથીની હાકળ, એથી બસ જાડી વધારે કોઈને ન જોઈ. જાડામ જાડી હાથી બાંધવાની હાકળ, પણ એ ઘણ સીણી લઈને તોડવી તૂટે કે ન તૂટે? તૂટી જાય ને, ગમે એટલી જાડી હાકળ હોય પણ એને તોડવા ધારીએ તો એ હાકર તૂટી જાય. હે, પણ મોહપાસનું જે બંધન છે એ કોઈ હિસાબે તૂટતું નથી. અને એ મોહપાસના બંધન તમે
વ્રત નિયમની ગમે એટલી સીણી ન થોડી ભેળ્યા ભેળા કરો ને, એમાં એ મોહપાસની હાકળ તૂટે એમ નથી. વ્રતો કરો, ઉપાસનાઓ કરો, બીજું ત્રીજું કરો, પુણ્યદાન કરો, તીર્થોની અંદર ફરો, પણ એવા એકેય ઉપાયથી આ મોહપાસની હાકળનું બંધન તૂટે એમ નથી. ત્યાં તો એક સદગુરુની કૃપાનું લેસર કિરણ આવી જાય, હથોડીએ ન મારવી પડે ને શીરીણીની જરૂર નહીં, લેસર કિરણથી પરબારી હાકળ જેમ કાગળ કપાઈ જાય ને એમ લેસર કિરણથી મોહપાસની હાકળ છે એ તરત જ તૂટી જાય છે, તૂટી જાય છે. માલદે કેટલો મોહની અંદર ગરકાવ હતો, રૂપાદેને પણ મોહપાસના બંધનમાં નાખવાને માટે મથતો હતો. રૂપાદાના રૂપ ઉપર આસક્ત હતો, એક દાસી જોઈ અહીંયા 10 દાસી આપતો હતો, એક વસ્ત્રોની જોડ જોઈ અહીંયા 10 10 હાજર કરતો હતો, સોના રૂપાના ઘરેણા હાજર કરતો હતો, આટલો રૂપ ઉપર આસક્ત હતો, મોહપાસના બંધનમાં ફસાયેલો હતો. એ મોહપાસનું બંધન સદગુરુ સંત દાદા ઉગમસિંહની કૃપા થકી તૂટી ગયું ને માલદે પીર થયો. માલદે મોહપાસના બંધનમાં ફસાયેલો માલદે પીર થયો. 1500 રાણીઓમાં રમણ કરનારો કુંભો રાણો, એક ગુરુનો નાનો એવો બાળક મેઘધારવો ગયો. ઓહો, મોહપાસના બંધનને એક ખાલી સત્સંગની બે વાતો કરીને એવા શબ્દના બાણ માર્યા તે કુંભારાણાને તડફડાટ ઉપાડી દીધો. કુંભારાણાને તડફડાટ ઉપાડી દીધો. એક લવ સત્સંગની અંદર આટલો બધો જે કાદવનો કીડો કહેવાય, વિષયનો કીડો કહેવાય, એને તડફડાટ ઉપાડી દીધો, જાગૃત કરી દીધો અને સંતની લાઈનમાં બિહારી દીધો. સંતની લાઈનમાં બિહારી દીધો. મહાપુરુષોનો સમાગમ, એની કૃપા. મોહપાસના બંધનને તોડનારી છે. જીવ મોહપાસના દોરડે જ બંધાયેલો છે, અન્ય કોઈ બંધન નથી. આપણે એમ કહીને મને બંધન છે, મને બંધન છે, પણ શેનું છે? મોહપાસનું બંધન છે. અને આ બંધન દેખાતું નથી, અતિ મજબૂત છે. દેખાતું નથી અને અતિ મજબૂત છે. આપણે વળઘણી વાર કહીએ છીએ કે ભમરો છે, ભમરો એ સાગના વાસા હોય તો એની અંદર કાપી દર બનાવીને રીએ, સાગનો વાસો હોય એની અંદર હોલ કરી દઈએ. વાંસ કેટલો બધો કડક હોય, વાંસને પણ ધીરે 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 કાપી વાંસની અંદર હોલ કરીને એની અંદર ભમરો રીએ. એ ભમરો કોમળ પુષ્પ ઉપર બેઠો હોય સુગંધ લેવા, અમુક પુષ્પ સૂર્ય અસ્ત થાય એટલે એની આયરો આયર બીડાઈ જાય, ભમરો અંદર રહી જાય. જે વાહડો કાપી નાખે, હાગનો વળો કાપી નાખે, એ ભમરો ફૂલનો કાપી શકે અને માલિક મૂંઝાઈને મરી જાય. શું કરવા નથી કાપી શકતો કે એમાં સુગંધની આસક્તિ છે, એમાં સુગંધની આસક્તિ છે એટલે નથી કાપી શકતો, નથી કાપી શકતો. એમ આ મોહપાસના બંધન એવા છે, દેખાતા નથી પણ જેને બરાબર આ જીવને જકડી રાખ્યો છે, આઘા પાસો ન થવા દે એવું મોહપાસનું બંધન છે, એ ટારી દેનાર સદગુરુ સંતની કૃપા છે. કૃપા થકી મોહપાસનું બંધન છૂટી જાય છે. મોહપાસના બંધન ભારી સદગુરુ પલમાં દીએ ટારી, જ્યાં એની કરુણાની દ્રષ્ટિ પડે ત્યાં જ મોહપાસનું બંધન છૂટી જાય છે. એમ કહેવાય કે ગરુડની પાંખ બોલે ને
ભેંચતા નાગપાશનું બંધન છૂટી જાય. આવે છે ને રામાયણમાં કથા આવે છે કે જ્યારે રામને નાગપાશનું બંધન થયું, ગરુડજી આવ્યા ને એની જ્યાં પાંખ બોલી ત્યાં બંધન છૂટી ગયું. ગરુડ એટલે ગુરુ રૂઢ વૃત્તિ થાય ને તો આ નાગપાશ મોહપાશનું બંધન છૂટી જાય. ગરુડ એટલે ઉડતું પક્ષી નહીં, ગુરુ રૂઢ વૃત્તિ. ને કથામાં એવું આવે કે ભગવાન વિષ્ણુને ગમે ત્યાં જવું હોય, ગમે એટલી ઉતાવળ હોય, કદાચ પગરખા પહેરતા ભૂલી જાય, પણ ગરુડને તો બોલાવી જ લે. ગરુડને બોલાવીને જ ગમે એને ઘેરે જાય. કદાચ બહુ ઉતાવળ થઈ હોય ને ભગતને વધારે ભી પડી ગઈ હોય ને ઉતાવળો થઈને ભગવાનને યાદ કર્યા હોય ને આને ઉતાવળ થાય કે બેઠા હોય તો ઊભા થઈ જો ને ઊભા હોય તો, હાલતા થઈ જો ને હાલતા હોય તો ધોડવા માંડજો, એવું ભગતે સ્મરણ કર્યું હોય. એટલે ભગવાનને ઉતાવળ થાય તો બૂટ પહેરતા ભૂલી જાય, પણ ગરુડને તો બોલાવી લે. ગરુડ વિના ભગવાન કોઈને ઘેરે જાય નહીં. ગુરુ રૂઢ વૃત્તિ થયા વગર પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની ઝાંકી થાય નહીં, મોહપાશનું બંધન તૂટે નહીં. મોહપાશનું બંધન ભારી સદગુરુ પલમાં દિયે ટારી, જે મોહપાશનું ભારે બંધન છે જેણે જન્માંતરોથી આ જીવને જકડી રાખ્યો છે, એ બંધન ગુરુકૃપાથી ટરે છે. બતાવે જુગતી સારી, આ મોહપાશનું બંધન સેલાયે છૂટી જાય એવી જુગતી સદગુરુ બતાવે છે, જેને આપણે ગુરુ રૂઢ વૃત્તિ કહીએ છીએ. કે સહેજમાં આ બધી પ્રકારના બંધનમાંથી મુક્ત થવું હોય તો સદગુરુ એક સેલામાં સહેલી જુગતિ બતાવે છે કે તારે બીજું કાંઈ ન કરવું, બીજું કાંઈ ઊભું કરવું નહીં, કોઈ સાહિત્ય ન જોઈ, કોઈ વસ્તુ ભેળી ન કરવી, કોઈ સાધનો જોઈ, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં. એક એવી જુગતિ બતાવું કે જે જુગતિ થકી તારા મોહપાશના બંધન બધા તૂટી જાય, બધા બંધનમાંથી તું મુક્ત થઈ જા. એ જુગતિ કહી કે જુગતી તમે જાણી લેજો, પાનભાઈ મેળવી લ્યો ગુરુ વચનથી એક તાર. ગુરુ વચનથી એક તાર મેળવી લે, આ જુગતી છે. આ જુગતીમાં મુક્તિ રહેલી છે, આ જુગતીમાં મુક્તિ રહેલી છે. બતાવે જુગતી સારી સદગુરુ મારા આનંદકારી, સારામાં સારી જુગતી સદગુરુ બતાવે છે કે કોઈ પણ સાધક આ જુગતી કરી શકે છે. સેલામાં સહેલી ને સરળમાં સરળ જુગતી હોય તો આવડી આ છે અજંપા જાપની. એનાથી સારી ને સહેલી ને હારી કોઈ બીજી જુગતી જ નહીં, સારામાં સારી જુગતી અજંપા જાપ છે. બતાવે જુગતી સારી સદગુરુ મારા આનંદકારી, ઘણા જન્મથી ભટકતી બારી એવી વૃત્તિને ગુરુએ સુધારી, કેટલાય જન્મથી આ વૃત્તિ બાર વિષયોના સંસર્ગમાં આવેલી છે, કોઈ હિસાબે તે અંતર્મુખ થતી નથી. બહિર્મુખ બહિર્વિષયોના સંસર્ગમાં આવેલી વૃત્તિ કોઈ હિસાબે અંતર્મુખ થતી નથી કેટલાય જન્મથી, કારણ કે બહાર રખડવાની ટેવ પડી ગઈ છે. ને તમે જોવો છો કે જેના રખડું જીવન થાય અને પછી ક્યાંય બેહવું ન ગમે ને ક્યાંય એક દી બે દી નિરાંતે રહેવું, જેના રઝળપાટવાળા જીવન થઈ જાય છે, એમ કેટલાય સમયથી આ રઝળતી વૃત્તિ છે કોઈ હિસાબે શાંત થતી નથી, કેટલાય જન્મથી ભટકતી બારી એવી વૃત્તિને ગુરુએ સુધારી, કાયમને માટે રખડવાની ભટકવાની જેની ટેવ હતી એવી વૃત્તિને ગુરુ મહારાજે સુધારી દીધી. આપણે મહાપુરુષોના સાનિધ્ય સેવતા, એનો સમાગમ કરતા, એની કૃપા મળતા, અનુભવતા આવીશું કે ગુરુ મહારાજની કૃપાથી આ માનવ સમાજની અંદર કેટલાયની ભટકતી વૃત્તિ સ્થિર થઈ છે અને નામ નિશાને આવતા જીવનની સફળતા થઈ છે. જીવનની અંદર આખો રંગ બીજો બદલી જાય છે. સદગુરુ સંતનું મળવા થતા, એનો સંગ થતા, એનો હથવારો થતા કાંઈક બીબા ઉપર બીજી જ ભાઈત પડી જાય છે.
ઘણા જન્મથી ભટકતી બારી એવી વર્તીને ગુરુએ સુધારી, બતાવી નામ નિશાની. વર્તીને સ્થિર કરવા નામનું ધ્યાન બતાવ્યું કે આ એક વસ્તુ એવી છે. નથી આપણે કહેતા કે એકવાર મકોડો ગઢને માટલે આવી જવો જોઈએ. એકવાર મકોડો ગઢને માટલે આવી ગયો પછી મરે ત્યાં સુધી માટલું મૂકે નહીં, પણ મકોડો એકવાર ગળને માટલે આવવો જોઈએ. પણ મકોડો હારો અવળો હોય, તમારે અખતરો કરો હોય તો કરજો. જેમનો આયલો જતો અહીંયાથી આમ તમે પાછો કાઢો ને પાછો એમનો ચાલે. તમારે અખતરો કરો હોય તો મકોડા ઉભરાય મારી નહીં નાખતા, નકર મને પાપ લાગશે. પણ જોઈ લઈજો તમે, એ તમે આમ કરો એટલે તમારે એમનો જ જાહે. એમ આપણો મનરૂપી મકોડો એવો છે, તમે ના પાડો ને ત્યાં વધારે બીડી નથી પીવી ત્યાં જ જાય, માવો નથી ખાવો થાળો ત્યાં જ જાય, શરદી છે તો આઈસ્ક્રીમ નથી ખાવું થાળું ત્યાં જ જાય, હોજા સડી જાય છે તો આંબલીવાળી ચટણી નથી ખાવી પણ ત્યાં જ જાય. કુદરતી તમે ના પાડો ને ત્યાં મકોડો જાય, તમે ના પાડો ને ત્યાં ધરારા મકોડો જાય. હવળો હાલે જ નહીં, ત્યાં ન જવાનું હોય ત્યાં તમે બંધ કરો ત્યાં વધારે જાય. તમને ઓછું બંધાણ હોય પણ કોઈ પીવાની ના પાડે ને બીમારી થાય ને એટલે પછી તમને વધારે મન બીડીમાં લાગે, બીડીમાં વધારે લાગે. કુદરતી છે, જે વસ્તુની ના પાડે એમાં મન વધારે લાગે. અમથા તમે ગળપણ માપે ખાતા હો, પણ કુદરતી ડાયાબિટીસ થાય ને તી કેડે દાઈજ થાય ખાવાની એમ કે. હવે તો હા, પછી સાનમુના સાનમુના ખાય, પણ ખાય ખરા, ખાય ખરા. એ હું ટીકડી લઉં એટલે વાંધો નથી આવતો, વાંધો નથી આવતો છે ને એવું. હવે આવો મકોડો ઓળો હાલે, એને નામ નિશાને લ્યાવી દેનાર, એને સ્થિર કરી દેનાર સદગુરુ સંત છે, એની કૃપા છે. આ નામનું નિશાન બતાવીને મનવૃત્તિને સદગુરુ સ્થિર કરી દે છે. ઘણા જન્મથી ભટકતી બારી એવી વર્તીને ગુરુએ સુધારી, બતાવી નામની નિશાની, નામ નિશાન બતાવી ને વૃત્તિને સ્થિર કરી દીધી, શાંત કરી દીધી. કૃપા સિંધુ મોરારી સદગુરુ, આનંદકારી સદગુરુની મોટી કૃપા એ સમજવી કે આપણા મન વૃત્તિ નામ નિશાને આવી જાય તે માનવું કે હવે તમે ગુરુ પૂર્ણ દયા કરી. લૌકિક કોઈ કાર્ય આપણા સફળ થાય એમાંય ગુરુની દયા જ માનવી, જેથી કરીને વિશેષ આપને ગુરુ મહારાજનો મહિમા બંધાય. હું તો એમ કહું છું, તમને માથું દુખતું હોય ને ઉતરી જાય ને તો એમ માનું કે મારા ગુરુએ મટાડ્યું. તમને વધારે ગુરુનો મહિમા સમજાય, હા હા એમ જ માનવું. અને એ ઉતારે તો જ ઉતરે, એમાંય કોઈ ફેર જ નથી. આંખ દુખતી હોય ને મટી જાય ને તો એમ માનવું કે મારા ગુરુએ મટાડી દીધી, એ સિવાય આરો નથી. એ સિવાય આવો મહિમા બાંધવો, આપણે પાંચ પૈસા કમાઈએ તો એમ માનવું કે મારા ગુરુની દયા, ગુરુની કૃપા એમ માનવું. જે જે લાભ થાય એ દરેક સદગુરુની દયા થઈ છે એમ માનવું, એમાં કંઈ ખોટું નથી. એવું માનવાથી આપણે સદગુરુનો વિશેષ મહિમા બંધાય ને જે આપણી ધ્યાનની મૂર્તિ છે એમાં આપણે વધારે લક્ષ્ય લાગે. એટલા માટે, એટલા માટે તો લૌકિક કાર્ય સફળ થાય એ પણ ગૌણ છે, પણ સદગુરુ સંતની પૂર્ણ કૃપા એને સમજવી કે આપણી મનવૃત્તિ નિશાને રીએ સ્થિર થાય અને ગુરુ સ્વરૂપનું પાન કરતી થઈ જાય એ સદગુરુની મોટામાં મોટી દયા અને મોટામાં મોટી કૃપા છે. તો એમ માનવું કે હવે સદગુરુ તમે મારા ઉપર પૂર્ણ નિવાઈ જા છો, હવે તમારી પૂર્ણ દયા હું માનું છું કે તમારે મારી ઉપર અદ્ભુત કૃપા કરી કે જે પદને દેવી દેવતાઓ પણ ખોજે છે, એની ઈચ્છા કરે છે, એ પદની પારખ મને તમારી દયાથી થઈ એ તમારી અમારા ઉપર મોટામાં મોટી કૃપા છે.
બતાવી નામ નિશાની. સદગુરુએ નામનું નિશાન બતાવ્યું એ મોટામાં મોટી દયા છે. જેમ છે એમ સમજાવ્યું એ મોટા મોટી દયા માનજો. બાકી નામમાં ઘણાય ગોટાળા છે, ઘણાય ગોટાળા છે. મળે તો કેમ, એનું સાધના કરવી કેવી રીતે, સ્મરણ કરવું, એમાંય ગોટાળા છો, એમાંય ગોટાળા છે, ઘણા ગોટાળા છે. સોલે સોલ વલું સોનું, કે જેને આ જેમાં એમ કહીને એક વાલ ભારે ઓછું નહીં, એવી સોલે સોલ વાલ પૂર્ણ સમજણે દાદા ઉગારામે આપણને આપી ભાઈ, કે એમાં એક વાલ ભરે ઘટે નહીં. અખંડ જાબદીયો આતમરો અજમ પાની અંધાણી, આ ઓહંગ અને સોહમને સહી કરીને દીર્ધા સુરતા ન્યા ઠેરાણી, મળ્યા છે બિરહુંદા પિરાણી. એ નામ નિશાને ધ્યાન લાગ્યા તો નામ નિશાને અનેક જાગ્યા, ગત ગંગા દર્શાણી. મુખ્ય પુરુષો ભુરારામ કાળુરામ હરજીવન રામે આ નામના ધ્યાનથી મહાપદને લીધું માણી. અને એ ઉતરો ઉતર એ નામ નિશાનમાં જે ધ્યાન રાખતા ગયા પછી તો અનેક જાય ગયા, જેને વર્ણવી શકે નહીં વાણી. દાસ લાભુના જ્ઞાનદાતા તો છે જુગો જુગના ઝુનવાણી, મળ્યા છે પીર હુંદા પિરાણી. ઉગમને પુંજલ બે પીર મળ્યા, મળ્યા છે પીર હુંદા પિરાણી. નામ નિશાને ધ્યાન રાખતા આવા અનેક મહાપુરુષો પાક્યા અને આ લાભ લઈ ગયા, લાભ લઈ ગયા. સોલે સોલ વલું સોનું, સોલે સોલ વલું સોનું, એમાં કંઈ ઘટે નહીં. પછી તો આપને મનમાં શંકા કુંસકાર એ ને આપણે આગા પાછા થયા કરતા હોય, લો વિલંબ કરતા હોય, તર્ક વિતર્ક કરતા હોય, એ તો આપણી ખામી છે. સદગુરુએ રસ્તો બતાવી દીધો પણ કેમ મુકામ આવતું નથી, પણ તમે ક્યાંક અટકીને બેસી ગયા છો, ઊભા રહી ગયા છો. એને લઈને તમારી ભૂમિકા બદલતી નથી, પંથ કપાતો નથી, મુકામ આવતું નથી. બાકી માર્ગ તો અનાદિકાળથી જ્યાંથી સૃષ્ટિ રચાણી ને જે સૃષ્ટિ રચાણી ન્યાથી દરેક સંતો જે માર્ગે હાલ્યા એ જ માર્ગ આપને સદગુરુએ બતાવ્યો છે, જેમાં સંતોના પુનિત પગલા દેખાય છે. આ માર્ગ હાસો છે ખોટો કે એમ નહીં, જો આ માર્ગે ગોરખ હાલ્યા ગયા છે, આ માર્ગે દત્તાત્રી હાલ્યા ગયા છે, આ માર્ગે રામ હાલ્યા ગયા છે, આ માર્ગે કૃષ્ણ હાલ્યા ગયા છે, આ માર્ગે જે જે અનુભવી સંતો થયા એ હાલ્યા ગયા, એના પુનિત પગલા દેખાય છે. પછી હું શંકા, એના પુનિત પગલા દેખાય છે. 24 અવતારમાં આવેલા ગુરુ દત્તાત્રી, અવતાર કહેવાય ને ભગવાનનો, 24 અવતારમાં ગુરુ દત્તાત્રી એ ભગવાનનો અવતાર કહેવાય છે. એ દત્તાત્રી મહારાજ પણ આ રસ્તે આવેલા ગયા, એના પગલા દેખાય છે. પગલા દેખાય કે શું, અનુભવના પગલા. તો દત્તાત્રી મહારાજે કીધું કે આ ઓહંગ ઉષા ચડે, સોહમ સામા મળે, આ બીજસાનમાં ફેરો માળા તો તમારા ઘટ ભીતરમાં હોય. અજવાળા યોગના ઘર ત્રિકુટીની કમાઈ, સોય ઘર લેલે મેરા ભાઈ. સોય ઘર ગુરુ દત્તાત્રીએ કિયા, જંપાના જાપ જપીને અમર રિયા. તમને જે રસ્તો બતાવ્યો અને એમાં આ પગલા દેખાય છે કે નથી દેખાતા, એ શબ્દની નિશાની છે કે નથી, છે ને? તો ગોરખ જતી નવનાથું માયલો નાથ, હે ખાખડા દિન એ કહે છે, પાંચ કો માર પચીસ કો મનાઈ લે, ઉસકી પકડ લે, સિલસોટી આ ઓહંગ વિચારીને સોહમને સંભાળો તો બુદ્ધિ વખાણું તમારી મોટી. પાંચ કો માર પચીસ કો મનાઈ લે, પંચ વિષયનો મારો કર પચીસ પ્રકૃતિને સમજાવી લે, ઉસકી પકડ લે સિલસોટી, એની સોટી પકડી લે, એની સોટી પકડી લે. જૂની કહેવત છે કે ભૂત ગમે એવડું બળવાનું હોય પણ એની સોટી આ થઈ ગઈ, વાર્તા પૂરી. અને એમાંય જો તમારો લાગ આવી જાય ને એની સોટી કાપી લ્યો,
પછી ભૂત તમે કયો એમ કરે, તમે જેમ કયો એમ આવી બાબા વાત વાર્તાઓ કરતા હોય બાબા કે ભૂતની ચોટી કાપી લે ને, એટલે પછી જેમ કેમ ભૂત કરે. મન ભૂત છે, જો એની ચોટી કપાઈ જાય, મન કેમ સ્થિર થઈ જાય એ સમજણ સદગુરુના ઘરથી મળી જાય, પણ આ ભૂતની ચોટી ફૂડી હોય ને કપાઈ જાય. લકડા જૂના બાબા છે ને, ખેતરવાડીએ જાય કે હુડી ખિસ્સામાં રાખે વખતે ભૂત આવી રહી બાંધવાન થાય ને તો હુડી હોય ખિસ્સામાં કપાઈ ને ચોટી, નકર આ થાવે પણ હુડી વિના કેમ કાપવી, હે કેમ કાપવી. દો સતનામ છે ને એ ભૂતની કાપ ચોટી કાપવાની હુડી છે. આનાથી જેને ભૂતની લટ પકડાઈ ગઈ, જે મન આપણું ધાર્યું કાંઈ નહોતું કરતું એ મન તમારું ધાર્યું કામ કરે, ધાર્યું કામ કરે. પાંચકો માર પશીસકો મનાવી લે, ઉસકી પકડ લે સિલ સોટી, ઓહંગ વિચારી અને સોહમને સંભાળો તો બુદ્ધિ વખાણું તમારી મોટી. ઓહંગ સ્વરૂપ ગુરુનું છે, ગુરુ સ્વરૂપને ભજીને તારું નિત્ય સોહમ બ્રહ્મ સ્વરૂપને સંભાળી લે, એટલે તું તારા સ્વરૂપની ભાન કરી લે તો બુદ્ધિ વખાણું તારી મોટી. હર હર આ હીરા પારખ લે, શબદ પારખ લે નિજ બુટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી વાતો બધી ખોટી. તો ગોરખ આ પંથે આયલા ગયા, એના પગલા પીડ્યા છે કે નથી પીડ્યા, એ પીડ્યા છે. ઓહંગ સોહમના જાપ જપીને ત્રિકુટી તકિયા ઠેરાયા, સાલી સુરતાને કિયા સમાગમ, સુખમણ સેજ સમોયા, આ ધ્યાનથી મેરી નજર મેં મોતી આયા. દાસ અર્જણ જીવણ બાપાના શિષ્ય ગાય છે, એ આ માર્ગે આયેલા ગયા છે. એ નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એવો શબ્દ બોલે, તેજ હું સ અહમ સોહમ સોહમ એવો એક શબ્દ બોલે. નરસિંહ મહેતો આ માર્ગે યોગ્યો છે, આયલો ગયો છે. તુલસીદાસ મહારાજ પણ આ માર્ગે આયલા છે, એનાય પુનિત પગલા પીડ્યા છે. સોહમ અસ્મી તીવ્રતિ અખંડા, દીપ શિખ્યા સૌ પરમ પ્રસંડા, આત્મ અનુભવ સુખસો પ્રકાશા, ભવ મૂળ ભેદ ભ્રમનાશા. એ સોહમ પદને રામ કહે છે, એ આ માર્ગે આયેલા ગયા છે. દરેક સંતોના પુનિત પગલા પડ્યા છે, છતાંય જો આપણને આગું પાછું રહેતું હોય, ઓસાદકું લાગતું હોય અને આપણે અટકીને ઊભા રહી જઈને પંથ ન કાપીએ, એટલે પછી ભૂમિકા બદલે નહીં, મુકામ આવે નહીં. બાકી સદગુરુએ તો દરેક સંતો જે માર્ગે આયેલા ગયા ને એ રાજ્ય ધોરી માર્ગ બતાવ્યો છે, કે જે માર્ગડે આવતા ને જાતા આનંદ ભયો, મન મેરે સંસારિયામાં સેતો મારા ભાઈલા, સંત પોકારે અવસર શેલે, સદવજનથી કરી લે ગુજારા, મેરામ સદગુરુ તો માઈ બોલે, હે માઈ બોલે. તો એ નામનું નિશાન સદગુરુએ આપણને દયા કરીને બતાવ્યું અને આપણી ભટકતી વૃત્તિને સ્થિર કરી. ઘણા જન્મથી ભટકતી બારી એવી વૃત્તિ ગુરુએ સુધારી, બતાવી નામ નિશાની. બ્રહ્મ અગ્નિ પ્રગટી ભારી, સંસિદ્ધ કર્મને નાખ્યા બાળી, બતાવી મોક્ષની બારી. આ નામના ધ્યાનથી, આ નામના સ્મરણથી બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થયું, બ્રહ્મગ્નિનું પ્રાગટ્ય થયું. અને જે સંસિદ્ધ કર્મની આખી કોઠી ભરી હતી કે આ કર્મ ભોગવવાને માટે કઈ કઈ જાતના દેહ લેવા પડે, ક્યાં લેવા પડે, એમાં કેટલી યાતનાઓ ભોગવવી પડે એની કોઈ સીમા નહીં, એટલા સંસિદ્ધ રૂપી કોઠીની અંદર કર્મ પીડ્યા હતા. એ કોઠી જ સાફ કરી દીધી, કોઠી જ બાળીને સાફ કરી દીધી.
બાળીને સાપ તો કરી દીધી, પાછી કોઠી ન ભરાય એવું કરી દીધું. ગંગાજી પાપને ધોવે છે પણ નાયા પછી પાછા ન લાગે એવો મહિમા નથી હો ભાઈ, એવો મહિમા નથી. પણ આ નામના ધ્યાનથી જો એક વખત અહમ બ્રહ્માસ્મી સોહમ અસ્મી ચિંતવન થઈ ગયું અને સંસિદ્ધ કોપી કોઠી બળીને ભસ્મ થઈ ગઈ, પછી આ ધ્યાનથી પાછું કર્મ બંધાવા પાણું નહીં. એને સ્વતંત્રપણું કહેવાય ને, સ્વતંત્રપણું કેને કહેવાય? એને કહેવાય કે પાછી હવે કોઠી એ કર્મની ન ભરાય. નગર અહીંયા આમાં ખાલી કરો તો ભરાતા વાર ન લાગે, કારણ કે પ્રોડક્શન એવડું છે. કોઠીને ભરાઈ જતા વાર ન લાગે, પાપનું પ્રોડક્શન એવડું છે બાપુ. વાર લાગે ભરાતા, કાંઈ વાર ન લાગે. આ કોઠી થાલી થયા પછી, બળી ગયા પછી પાછી ભરાવાનો જ કોઈ સંભવ નહીં, પાછો ભરાવાનો કોઈ સંભવ નહીં. ઉગારામ દાદાએ ગાયું ને કે ઈ અંશને પછી પડંગ નો લાગે પાપ ધણી. એક સાટો પછી પાપનો ન લાગે ભાઈલાઓ, ઈ ધર્મ મેં તમને બતાવ્યો છે, એ ધર્મની તમને ઓળખાણ કરાવી છે. તો એલા ઈ નામે વળગી રહેજો, એનો વિશ્વાસ રાખજો, ને ઈ નામથી ક્યારેય મનવૃત્તિને વેગળા કરતા નહીં. તો તમારા માટે ઉગારામનું રોખોલું હાજરા હજૂર છે, આજરા હાજર છે કાયમને માટે. જે આ નામ નિશાને વળગી રહ્યો એને માટે એનું રખોલું છે. પણ સદગુરુના વિશ્વાસે બાપા વળગી રહેવું જોઈએ, એમાં શ્રદ્ધા વિહાડવી જોઈએ, એમાં કાયમને માટે ભાવ રાખવો જોઈએ. અને ભાવ ટકી રહે એટલા માટે એન કેન પ્રકારે સત્સંગના માહોલમાં રહેવું જોઈએ. અને એ અનુભવી મહાપુરુષોના સત્સંગના માહોલમાં રહેવું, એન કેન પ્રકારે કાંઈક તિતિક્ષા ભોગવવી પડે તો ભોગવી લેવી, કાંઈ જગતના મેણા ટેણા ખાવા પડે તો ખાઈ લેવા, બીજી રીતે ત્રીજી રીતે કાંઈ થોડી ઘણી મુશ્કેલી આવે તો એને સહન કરી લેવી, પણ મહાપુરુષનો હથવારો કોઈ દી જીવનમાં છોડવો નહીં, એનાથી ક્યારેય વિમુખ ન થવું. કારણ કે પરમહિતકર છે, પરમહિતકર છે. બ્રહ્મ અગ્નિ પ્રગટી ભારી, બ્રહ્મ અગ્નિ વિના આ કર્મ બળતા નથી. આ અગ્નિથી કર્મ ન બળે. પંચધૂણી તાપવાનું જ કોઈ કે ખોટું બતાવ્યું, કાં આપણે બતાવ્યું નથી, નાઇથે ચાલુ કર્યું છે. પંચધૂણી તાપવાથી કર્મ ન બળે, બીજો કોઈ ફાયદો ન થાય. ફાયદો એટલો જ થાય કે તમારું સાંભળું મરેલ ગો જેવું થઈ જાય, એ સિવાય કોઈ ફાયદો નહીં. રવિ સાહેબ એટલે રામનો અવતાર કહેવાય, સાહેબ પ્રણાલિકાના પુરુષ રવિ સાહેબ, રામનો અવતાર રવિ સાહેબ, રામ જેવા ત્રિકમ સાહેબ તેવા. જે બોલો જીવનની જેને ઘેરે આવી ગંગા, એ રવિ સાહેબ એમ કહે છે કે ઘણી અગ્નિ તાપે ન રેડી, સદગુરુ શબ્દે સદગુરુ તાવે, ગ્રહે ટેક શબ્દને સોડે ઈ ગુરુને મન ભાવે. ઘણી અગ્નિ સોધે ન રેડી, જાજી અગ્નિ ભેળી કરીને તાપો તો તમારે રેડી નહીં થાય એમ. ગણિશ અગ્નિ સોધે ન રેડી, શબ્દ તાપે સદગુરુ તાવે, ગ્રહે ટેક શબ્દ ન છોડે ઈ ગુરુને મન ભાવે. જે શબ્દની ટ્રેક ગ્રહે ઈ સદગુરુને ગમે છે. ગુરુનો પ્યારો કોણ થાય કે એનું ભજન કરે ઈ ગુરુનો પ્યારો. આમાં અમારે ગુરુને વાલું થવું છે, અમારે ગુરુને વાલું થવું છે. બે સફરજન ખવારો એટલે ગુરુને વાલા થઈ જાઓ? ના ના, ભજન કરવું પડે. ભજન કર્યા વિના એને ખોળે બેહવાનો વારો જ નથી. એને ખોળે બેહવું, ભજન કરવું. પછી તમે કાંઈ નહીં કરો ને તો બાવડું ચાલીને બેહાર દે, નહીં બેહવું પરાણ બેહાર છે. ઉપાય આવડો આ એક જ છે, એને ખોળે બેહવું તેને ભજન કરવું. આવ સોખો ને સીધો હિસાબ છે, સીધો જ હિસાબ છે. બાકી અગ્નિ તાપે કર્મ બળે નહીં, નહીં દાખલો કાંઈ કરાય તો પતંગિયું માલિક હોય રસોડું બળી ન જતું, પતંગ બાળે નીચ કાયા. પતંગીઓ અગ્નિમાં પડી જાય છે તો લાલ સાહેબ કે આપણી પેલા એને નો મોક્ષ મળી જાય? તમે તો તાપો છો ને, આ તો માય પડીને મળી જાય છે,
એવું નથી. બ્રહ્મગ્નિથી જ સંસિદ્ધ કર્મ બળીને ભસ્મ થાય છે અને બ્રહ્મગ્નિ પ્રગટાવવાની શિંગારી સદગુરુ સમજાવે છે, એનાથી જ બ્રહ્મગ્નિનું પ્રાગટ્ય થાય છે. બ્રહ્મગ્નિ પ્રગટી ભારી, સંસિદ્ધ કર્મને નાખ્યા બાળી બતાવી મોક્ષની બારી. ગુરુ મહારાજે મોક્ષની બારી બતાવી દીધી કે આ બારીએ બધાય સંતો બારા નીકળી ગયા. જે જે સંતો મોક્ષ પદને પાયમાં જન્મ મરણના કારણમાંથી બહુ બંધનમાંથી બારા નીકળી ગયા હોય તો આ બારીએથી. શ્યાર શ્યાર જુગ એની આ એક છે બારી. આ સમજવામાં કઈ ગયા જીતીને કઈ ગયા હારી, તો એ કઈ બારી કે એક એક જોત એની કળા અનેરી. શ્યાર જુગના શ્યાર પાઠ બધાયને હાલવાની એક કનેરી કે કઈ કે અલખ પુરુષ કા સોહમ અવતારા અને સોય પદ સેવો તો ગુરુ હમારા. સોહમ પદને સેવીને દરેક સંતો સિદ્ધ થયા છે, સફળ થયા છે. મોક્ષની બારી બતાવી છે, આ મોક્ષની બારી છે. શ્યાર શ્યાર જુગથી સંતો આ બારીએથી બહુ બંધનમાંથી બારા નીકળ્યા છે. જે બહુ બંધનના કોટમાં જેવું જીવ પુરાણો છે એમાંથી બારી નીકળવાનો દરવાજો આવડો આ એક સોહમ પદ એક જ છે. આ બહુ બંધનના કોટમાંથી બહારું નીકળવું હોય તો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. બતાવી મોક્ષની બારી સદગુરુ મારા. આનંદકારી પરોપકારી સદગુરુ ભારી. જે પરોપકારી છે જેના હૃદયની અંદર કાયમને માટે પરમાર્થના જ ભાવ ઉભરાણા કરે છે, પરમાર્થના જ ભાવ ઉભરાણા કરે છે. કાંઈ લેવા દેવા વિના બિના કારણે ઉપકાર કરે એવા દયાળુ હોય તો સદગુરુ સંત છે. સદગુરુ સમાન ત્રિલોકમાં નહીં કોઈ હાચો મિત. બિન કારણ કરુણા કરે અને અખંડ રાખે પ્રીત. આપણે તો આપણા મિત્રને ચાહીએ, પણ મિત્ર આપને ચાહતો હોય તો હે. પત્ની પતિને ચાહતી હોય, પણ પતિ જો પતિને પત્નીને ચાહતો હોય તો. પત્ની પતિને ચાહતી હોય, પણ પતિ જો પત્નીને ચાહતો, એકબીજા એકબીજાને ચાહતા હોય તો નિકટનો સંબંધ તો ટકે છે. નકર એકબીજાને ચાહતા બંધ થાય એટલે એ સંબંધ એ મંડે છે ધીરે ધીરે આઘા પાછા થવા. અને બધાને અનુભવ છે, શરૂઆતમાં ભાવ પ્રેમમાં હોય પછી પસાવર પછી સમજી લેવાનું જ હોય બાપુ. કાંઈ નથી કથા કેવી હવે લાંબી, નકામ સમય બગાડવો ને. પણ બધાના અનુભવના ઘરમાં એમાં તો બેઠા જ છે. આત્મબંધનું ન થયો હોય તો કાંઈ નહીં, આ તો થયો જ છે બધાને. હે, આ તો બધાને અનુભવ પડ્યો જ છે. ઉપકાર ઉપર ઉપકાર કરે એ જગતનો સ્વભાવ છે. ઉપકાર ઉપર અપકાર કરે એ રાક્ષસનો સ્વભાવ છે. અને અપકાર ઉપર ઉપકાર કરે એ સદગુરુનો સ્વભાવ છે. બિન કારણ કરુણા કરે, કઈ કારણ ન હોય એને કરુણા કરે. કોઈક જંજાળી જીવડાને જોઈ જાય ને તો એને આ એવા જીવને જોઈને આપને અરુસી થાય ને ગુરુને કૃપા થાય. આપણે અરુસી થાય ગાળો જંજાળી તો જો આનું હાળાનું હું થાય. અને આપણે પાછા હરાપ મંડી દેવા કે આ તો રોરો નરકમાં જાય એમ જ કહીને આપણે. ત્યારે એવા જીવને સંત જોવે તો એને દયા આવે અને પોતાના સદગુરુને પ્રાર્થના કરે કે મને ઉગાર્યો એમ એ મારા નાથ, આને ઉગારો નહીં, આને ઉગારો નહીં, આની ઉપર દયા કરો નહીં. આ સંતનો સ્વભાવ છે, મહાપુરુષોનો આ સ્તારવાનો સ્વભાવ છે. પરોપકારી, બીજી રીતે કહું તો પોતાના ઉપર તો ઉપકાર સૌ કોઈ કરે, પણ પારકા ઉપર કરવો. પોતાના ઉપર તો કરે છે ને, પોતાના નિકટના હોય એનો તો બધા ધ્યાન રાખે જ છે ને. પોતાને પેટ જે બાળક જન્મું હોય એના ગૌમૂત્ર ધોવે તો એ માને માનો બહુ મોટો ઉપકાર નથી, કારણ કે પોતાના પેટ જન્મ આપ્યો છે. અને એ બાળકના ગૌમૂત્ર જો માં ધોતી હોય તો બહુ ઉપકાર નથી. ઉપકાર તો ખરો જ, પણ એટલો બધો નહીં.
પણ આ તો નાઈતે નેડા નહીં, એના ગૌમૂત્ર ધોયા બાપુ, હે હે, એના કર્મના કદડાને કાઢી નાખ્યા. આવી માં ક્યાં જડતી હતી, આવી માં ક્યાં જડતી હતી. નાનો બાળક છે, મળમૂત્ર કર્યા હોય તો પોતાની આયથે ધોઈ શકતું નથી, એને માં ધોઈ દે તો જ થાય. એમ આપણી બાળક જેવી અજ્ઞાન અવસ્થા છે, જે આપણા કર્મના કદડાને આપણે ન ધોઈ શકી, આવી ગુરુ માં મળે ને એ ધોઈ દે, એ ધોઈ દે. એ વિના મળમૂત્રની અંદર સબળી રહ્યા છે જીવ માત્ર, જીવ માત્ર સબળી રહ્યા છે. મળમૂત્રની અંદર રમણ કરે છે, જેમ બાળક છે એને મળમૂત્રમાં રમવાની મજા આવે છે, એમ આપને આ અજ્ઞાનની અંદર રમવાની મજા આવે છે. કારણ કે આપણી બાલ્ય અજ્ઞાન અવસ્થા છે. આ અવસ્થામાં રહેલાને સોખા કરનાર ગુરુ માતા છે, માતા છે. લાલન પાલન કરીને દૂધ પાઈને મોટા કરનાર હોય તો આ માતા છે, માતા છે. એમ સદગુરુ માતા આ સમજણના દૂધ પાઈને આપને મોટા કરે છે, એટલે સાસી સમજણ આપે છે. વિદુર નીતિની અંદર લખ્યું છે કે જેની માથે વાળ ધોળા થઈ ગયા હોય એ વૃદ્ધ મોટો નથી, પણ જે વેદ જ્ઞાનને જાણે છે, આ સમજણને જે સમજે છે ને, એ મોટો છે. માથે ટકો ધોળો થઈ ગયો એટલે મોટો ન સમજી લેવો, વિદુર કે એને મોટો ન સમજી લેવો. એ તો ઉંમરમાં મોટો છે. વેદને જાણનારો છે, આ જ્ઞાનને જાણનારો છે, એ મોટો છે, એ મોટો છે. ઉંમરની મોટાઈનું કાંઈ ન આવે. જ્ઞાન વયથી કોઈ વય મોટી નથી, જ્ઞાન વયથી કોઈ વય મોટી નથી. જ્ઞાન જેને પ્રાપ્ત થયું, એ જ્ઞાન વય આપનાર સદગુરુ માતા છે, જ્ઞાન વય આપનાર સદગુરુ માતા છે. સંસિદ્ધ કર્મ નાખ્યા બાળી, આપી છે મોક્ષની બારી, પરોપકારી સદગુરુ ભારી, જન્મ જન્મ જે લીએ સંભાળી, જે જન્મ જન્મ આપને સંભાળી લીએ, જન્મ જન્મ આપને સંભાળી લીએ, પોતાના કરીને રાખે, તો આપને એમ થાય કે જન્મ જન્મ ગુરુ ખરેખર સંભાળતા છે. એનું કાંઈ પ્રમાણ કરું, તમે વાતો જ કેદું ના કરો છો કે જન્મ જન્મ ગુરુ સંભાળી લીએ, એ વાત સાચી છે કે હા? એ પુરાવો જોવા તમારે ક્યાંય નથી જવું. તમારા ઘર આંગણે પુરાવો પીડ્યો છે, પીડ્યો છે ને. જેથી પૂંજા બાપા ઉગારામ દાદાને ઓળખતા નહોતા, ઉગારામ દાદા પૂંજા બાપાને ઓળખતા નહોતા, તેથી હિરસાગર બાપાએ આંગળી ચીધી, ગામનો એક મુસલમાનનો છોકરો છે અને એને તમારાથી ઉપદેશ થાય, જોજ જાગશે. લે હવે જન્મ જન્મ સંભાળી લે છે, આ પાકું કે ન પાકું? હે ને, કેવું કર્મ કરનાર, એનો માનુષી ધંધો છોડાવીને પીર હુંદો પીરાની સુરતા એ બનાવી દીધો. જન્મ જન્મ સંભાળી લે છે ને પુરાવા. અને તમે અટાણે આ કળીકાળની અંદર, આ પંસોરા યુગની અંદર, જ્યાં ધર્મ સાસી સમજણ છિન્નભિન્ન થઈ રહી છે, એવા સમયની અંદર ગુરુ વસનના વિશ્વાસે નેકટેકથી જે બેઠા છો ને, એ ગુરુની રખેવાળી જ છે, ગુરુની રખેવાળી જ છે. એ ગુરુનું રખોલું છે, નકર આમાં ઠેકાણે રહેવાય એવું નથી. અટાણે તો એવો સમય છે, એવો સમય છે. વૈજ્ઞાનિક પ્રયોગ કરીને તમને જોઈ જ દેખાડી દે, પછી ગપા મારે ગપી તો એ મૂર્ખ માની લે છે. તપાસ નથી પોતાના તનની, એટલે ખરું ખોટું, ખોટું એ ખરું કહે છે. આવો પરમ શાંતિ મળી ગઈ, અનુભવ થઈ ગયો. કોઈ તે કે હું ધ્યાનમાં ઠેઠ કબીર પાસે જઈ આવ્યો,
કોઈ કે હું ધ્યાનમાં ઠેઠ બ્રહ્મા પાસે વયું ગયો, કોઈ કે ધ્યાનમાં એક કલાકના ધ્યાનમાં શિવ પાસે વયું ગયો, આવું થઈ ગયું, આટલો અનુભવ થઈ ગયો. અને આમ કહેનારો માણસ પાસો આ પદને વરેલો ને આવા ગુરુ મળેલા એ કે બ્રહ્મા પાસે વહી ગયો, શિવ પાસે વહી ગયો, કબીર પાસે વહી ગયો, તૈતુર ખોટો ભટકો ઉગારામ પાસે ગયો હતને તો દોષ તારું કામ થઈ જાત. ખોટો ભટક્યો, ખોટો ભટક્યો, ગપ્પા મારે ગપી તોય મૂર્ખ માની લે છે, તપાસ નથી એના તનની એટલે ખરું છે ને એને ખોટું કહે છે. વાતે વળગી રહેવું એ સાચી જાગૃતિ છે, એ સાચી સમજણ છે. જન્મ જન્મ જે લીય સંભાળી, પલ પલની રખવાળી સદગુરુની, પલે પલવારની રખવાળી છે જે તમારા જીવન, તમારું જીવન જ છે. પલે પલ આપણા ઉપર સદગુરુનું રખોલું છે, ધ્યાન છે. જે એના બન્યા છે એનું કાયમને માટે સદગુરુ પલ પલ વારે રખોલું કરે છે, એનું ધ્યાન રાખે છે. પલ પલની રખવાળી જે હાસાભાવથી એને ભજી ગયો, એ ગુરુની નજરથી બારો નહીં. સમજાય? હાસાભાવથી એને ભજી ગયો એ ગુરુની નજરથી બારો નહીં, બારો નહીં. બાકી ભજનમાંય ધ્યાન નથી, ગુરુમાંય જેનું ધ્યાન નથી, ભાવય નથી, પ્રેમય નથી, કાંઈ નથી, અને ખોટો ખોટો દંભ કરે છે, એને રખોલું નથી, એને રખોલું નથી. આપણે ઘણી વાર કહી છે કુંભારાણાને 1500 રાણી હતી, પણ એમાં એક બે બાટી બોબડી ન હોય, કદરૂપી ન હોય, હે ઓછા રૂપવાળી ન હોય, પણ કહેવાય હું રાજાની રાણી જ કહેવાય ને. બાડી બોબડી હોય તો એને બા સાહેબ કહેવા પડે, હાલે ન હાલે, રાજાની રાણી છે, હાલે. પણ કેટલું લખણા કરીને બેહી ગયું, પછે જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વર મહારાજે કહ્યું કે પતિવત્તા સ્ત્રી પોતાના પતિને તજીને બીજાના ઘરમાં જઈને બેહે, ન્યાય જો ડાંગનો માર ખાતી હોય તો એણે પતિને ખોટો છોડ્યો છે, પતિને ખોટો છોડ્યો છે. એમ સદગુરુને છોડીને બીજે ત્રીજે ત્યાં સાયામાં જઈને બેહે, ન્યાય પાછો જો માથે જમનો માર રહેતો હોય તો ગુરુને ખોટા ન જ છોડ્યા, ગુરુને ખોટા ન જ છોડ્યા. નહી તો જેને જે એને ભજી ગયો, ભજી રહ્યો, એને માટે સદગુરુની પલ પલવારની રખેવાળી છે. પલ પલની રખવાળી સદગુરુ મારા આનંદકારી, દેવારામ ગુરુ દયા તમારી, દાસ જનતીની બિગડી સુધારી, વારંવાર બલિહારી. જો સદગુરુ સંત ન મળે તો આપણી જિંદગી બગડેલી જ છે, ગુરુ ન મળે તો આપણી જિંદગી બગડેલી છે. નરકમાં જાતા કાંઈ પડતા વાર લાગે નહીં એવું છે, પણ સદગુરુ સંત મળે તો બગડીને સુધારી દે છે, જન્મ સફળ કરાવી દે છે. જન્મ સફળ કરાવનાર સદગુરુની વારંવાર બલિહારી છે. તો જે સદગુરુ સંતને વરી ગયા, એનાથી જેણે નેડો બાંધી લીધો, હે એણે તો સદગુરુના નામનો અમરદાદા કે સૂડો પહેરી લીધો, કે એ સૂડો કોઈ દી ભાંગવા પાણો નહીં, એ સૂડો કોઈ દી તૂટવા પાણો નહીં, એ કાયમને માટે છોડો અજર અમર કહેવાય છે. સખી અમર સુડો રે આપણા હાથ માં, સખી
गुरु महर करी रे दीन दयाल अनादि नाम पारस मणि सदगुरु महर करी रे दीन दयाल अनादि नाम पारस श्वास रे उश्वास रे शान सखी श्वास रे उश्वास रे शान लोहने बनाया छे हे समान अनादि नाम पारस लोहने बनाया छे समान अनादि नाम पारस मणि सखी अमर सुड़ो रे अपना सदगुरु महर करी रे दीन दयाल अनादि नाम पारस मणि हे अनादि नाम पारस मणि ओहंग दिशे रे गुरु जी आपना सखी ओहंग दिशे रे गुरु जी आपना सोहम स्वामी हम स्वामी दिशे रे अपार अनादि नाम पारस मणि सो हम स्वामी स्वामी सोहम स्वामी दिशे रे अपार अनादि नाम पारस मणि सखी अमर सुड़ो रे अपना सदगुरु महर करी रे दीन दयाल अनादि नाम पारस मणि
સખી સોન રે મંડળ ના રે શોક સખી સોન રે મંડળ ના રે છો સદગુરુ સદગુરુ બેઠા છે ત્રિવેણી ને તીર અનાદિ નામ પારસ સદગુરુ બેઠા છે ત્રિવેણી ને તીર અનાદિ નામ પારસ સદગુરુ મહેર કરી રે દીન દયાળ અનાદિ નામ પારસ ધીરે મધ્ય અંતે સખિયા દીને મધ્ય અંતે તાસદા ભૂના સદગુરુ મહેર કરી રે દીન દયાળ અનાદિ નામ પારસ હે અનાદિ નામ પારસ અમર છોડો એટલે સત્ય નામ આપને હાથો આય થાપ્યું ને એ અમર છોડો હાથમાં પહેરાવી દીધો. જન્મના જન્મ વૈયા જાયને કેટલાય અવતાર લઈને નામ મળવું દુર્લભ છે. અથો અથા આ વસ્તુ આપી એ અમર છોડો હાથમાં પહેરાયો. અમર છોડો આપણા હાથમાં કેમ આવ્યો કે મેર કરી સદગુરુ દીન દયાળ. સદગુરુએ દયા કરી અને અમર સ્વામીનો અમર સુડો પહેરાવી દીધો. અમર સુડો પહેરાવી દીધો. સખી અમર સુડો આપણા હાથમાં સદગુરુ મેર કરી દીન દયાળ અનાદિ નામ પારસમણી. પારસમણી રૂપ સત્ય નામની ઓળખાણ કરાવી. જેમ પારસ લોઢાને સોનું કરે એમ આ સત્ય નામ છે એ જીવને શિવ કરે, વૃત્તિને બ્રહ્માકાર કરે, વૃત્તિને બ્રહ્મ સંગીની બનાવી દે, વૃત્તિને લક્ષ્મીજી રૂપ બનાવી દે, એ આ સત્ય નામ છે. સદગુરુ મેર કરી દીન દયાળ આપ્યું અનાદિ નામ પારસમણી.
સખી શ્વાસો શ્વાસની શાનમાં લોહને બનાવ્યા છે એમ સમાન, શ્વાસો શ્વાસથી આ નામ સ્મરણનું ધ્યાન કરતા લોઢું સોનું બની ગયું, વૃત્તિ બ્રહ્માકાર બની ગઈ, એ લોઢું સોનું બની ગયું, સોનું બની ગયું. અરે ભલા માણા, એક ભિખારણ રાજાને વરે તો ભિખારણ રાણી નથી થઈ જતી. ચોકલે ચોકલે બટકું બટકું રોટલું માગતી હતી ભિખારણ, રાજાની ઘોડી ઘોડાગાડી નીકળી પણ ચામડી થોડી ગુજળી. રાજાને દયા આવી ગઈ કે આટલી બધી સુંદર મજાની બાઈને બિચારી ભીખ માગે છે. ઘોડાગાડીવાળાને કે આમાં બિહાર લે. ઘોડાગાડીમાં બિહારી પોતાના રાજમહેલમાં રાજા રહી ગયો, રાજના પટરાણી કરીને થાપી અને દાસીઓને આજ્ઞા કરી દીધી કે આને દહક વાર નવારી નાખો, બધી ગંદ કાઢી નાખવાની, નવા વસ્ત્રો પહેરાવો. રાણી બનાવી દીધી, જેને કુતરા ભણતા હતા એને દાસ દાસીઓ હાજર. બટકું રોટલો કોઈ માગું માગ્યું નહોતું દેતું, જે ખડકીએ જઈને ઊભી રહી અહીંયા તિરસ્કાર થતો, એ વૈજા અટાણું હું ટાણા વગરની આઈ લઈ આવી છો, તિરસ્કાર થતો તો એને સપન ભોગનો થાળ આવે. પણ હળી વૃત્તિ અમુક એવી છે ને, સગ મહિના થયા થમુની આ બાઈ મોળી પડી ગઈ. રાજા દાસીઓને ખીજાય કે આને હરખા ખવારતા નથી, કે ભાઈ અમે તો થાળ દહીં પણ ખાઈ તો થાય ને, અમને શું ખબર. દાસીઓ એ પૂછ્યું કે બા સાહેબ તમે ખાતા કેમ નથી, તમે બેઠી હો ને ફાઈટ ને, અમે થાળ મૂકીને વહી જઈ. દાસીઓ થાળ મૂકીને વહી જાય ઘરની બહાર, એટલે આ કમાડ કરે બંધ. પછી જે થાળીમાં હોય ગોખલેન ઓટલેન નોખા નોખા લોંદા મેલે, પછી હાડલાનો ખોભાયો વાળે, પછી બારીએ જઈને ઊભી રહી એક દેજે બાઈ લઈને ખોભાયામ નાખે, બીજા ગોખલે જાય દેજે બાઈ એ લઈને નાખે ખોભાયામાં, પછી ઘર વધારે લાંબા ટાંગા કરીને બહેન જે જમાવટ કરીને આખો થાળ ખાઈ જાય. એક ભિખારણને રથમાં બિહારી મહીપતિએ દીધા છે માન, પણ આડા આવળું ઓળે ગોખલે મૂક્યા વિના જેને ભાવે નહીં ધાન, આ ટેવ વળી ન જાવે. નગર ભિખારણ રાજાને વરે તો રાણી બની જાય, જેનો તિરસ્કાર થતો એનો સત્કાર મંડે થાવા. સદાય જીવ આથે કરીને અધોગતિ માગે છે, તો ભલામણા એક ભિખારણ રાજાને વરે તો વ્યવહારિક રીતે બધી રીતે એ રાજાની જ કહેવાય ને, હે સંસારિક રીતે વ્યવહારિક રીતે બધી રીતે રાજાની કહેવાય. એમ જો આ ભિખારણ વૃત્તિ સદગુરુને વરે ને તો બધી રીતે ગુરુની કહેવાય, બધી રીતે ગુરુની કહેવાય, ન કહેવાય વરી જવી જોઈએ. શ્વાસ રે ઉશ્વાસની શાનમાં લોહને બનાવ્યા છે એમ સમાન, જે જે મહાપુરુષો સુવર્ણ સમાન તમને લાગે, સંતો એટલે હોનાના ડુંગરો, સંતો એટલે સોનાના ડુંગર, સંતો બધાએ હોનાના ડુંગર બની ગયા. અને એ ડુંગરમાંથી તમે જેટલું હોનું લ્યો એટલા તમે સાવકાર થાવ. હોના ડુંગર સંતો, એમાંથી તમે જેટલું સોનું લ્યો એટલા સાવકાર થાય, મહાપુરુષમાં જેટલો ગુણ બાંધો ને એટલું તમારું જીવન સુશોભિત બને, એટલું તમારું જીવન સફળ બને. જેટલો સદગુરુ સંતનો ગુણ લ્યો, ઓનાનો ડુંગર છે, તમને ટ્રેન ભરી લેવાની એ છૂટ છે, ખટારો ભરી લેવાની એ છૂટ છે. હે જેટલું એ ડુંગરમાંથી લેવું એટલું લ્યો. કેટલાય રૂમાલની પોટકી બાંધે ને કેટલાય ખાલી ખાલી જોયા કરે, અરે લે આમાંથી, આમાંથી લે, જોયા ગજમાં આ ડુંગર છે, આમાંથી કંઈક લઈ લે. તો એ સોનાના ડુંગર સમાન સંતો એમાંથી જેણે સમજણ લીધી
પણ જાણે લાભુ દાદા એ ઉગારામના ડુંગરમાંથી કેટલુંક લઈ લીધું કઈ ખબર ન પડી, ખબર ન પડે. ઓહો કેટલુંક લીધું છે, અને એટલું લીધું તો એ ડુંગરમાં કઈ ઓછું નહીં. લે હવે બાકી અન્ય ડુંગર તો ખોદકામ થાય તો આટલા જો ને, સરકાર જાગૃત થઈ ગઈ, ક્યાંય ખોદવા નથી દેતી. હું કે મને સારું આવડે નહી. ખનીજ ચોરી, ખનીજ ચોરી ક્યાંય ખોદવા નથી દેતી. નકર કેવું ડુંગરાય આવડા જીસીબી વાળા નહીં રહેવા દે. અને આમાંથી ગમે એટલું દિયો, આ રાયના દાણામાંથી રમત નીકળી ત્રણ ભુવન પર સાય, તોય દણો આણું માત્ર દાણો ઓછો નહીં, દાણો તો આખો રહ્યો. એમાં કાંઈ ઓછું ન થાય, ગમે એટલું ભરો તો ડુંગર એમનો એમ. આવા સંતો હોનાના ડુંગર છે ભાઈ, એના જીવનમાંથી ગુણ બંધાય, ગુણ બંધાય, લઈ લેવાય કંઈક. શ્વાસ રે ઉશ્વાસની શાનમાં લોહને બનાવ્યા છે, હેમ સમાન અનાદિ નામ પારસમણી. સખે ઓહંગ દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર. કેમ એકના બે ભાગ પાડ્યા? ઓહંગ દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર. આ વૃત્તિને સોહમ સ્વામીને વરાવી દીધી. કોઈને વરાવી દીધી કે ઓહંગ અનાદિ ગુરુએ ઓહંગ સ્વરૂપના ધ્યાનથી તમારું નિત્ય સોહમ સ્વરૂપ છે એની પ્રતીતિ થાય છે, એની પ્રતીતિ થાય છે. ઓહંગ દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર, અનાદિ નામ પારસમણી. આ સદગુરુનું ભજન. ઓહંગ મુદ્રા તને સોહમ કહાવે, અખંડ ધૂન નિંદ્રાનો આવે. પીર પૈગંબર સભો દેવા, સોય કરે મુદ્રાની સેવા, બ્રહ્મા વિષ્ણુ ગોરખ જ્ઞાની, સોય હે મુદ્રાના ધ્યાની, અનંત કરોડ વિષ્ણુ કહાવે, ઈએ આ મુદ્રાનું ધ્યાન લગાવે. ઓહંગ દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર, અનાદિ નામ પારસમણી. સખી અમર સોડો આપણા હાથમાં, આ રીએ છે ક્યાં કે સુન મંડળના શોકમાં સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર. સુન મંડળના શોકમાં એનો રાજમહેલ આવ્યો છે. ન્યા મળવું હોય તો ન્યા વયું જવું. સુન મંડળ એટલે શ્વાસ ને ઉશ્વાસ, શ્વાસોશ્વાસમાં અખંડ સ્વામીનો વાસો છે. સુન મંડળના શોકમાં સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર. શ્વાસોશ્વાસ ને શબ્દ ઈ ત્રિવેણી છે. સદગુરુ બેઠા છે ત્રિવેણી ને તીર, અનાદિ નામ પારસમણી. જે આદિ મધ્ય અને અંતે એક છે, આદિમાં મધ્યમાં કે અંતમાં ઈ એક જ તત્વ કાયમને માટે અખંડ ને અવિશળ છે. એક જ તત્વ અખંડ ને અવિશળ છે, એ તત્વનો કોઈ દી નાશ નથી. જે કાયમને માટે છે એની વાહન દયાળુ સદગુરુએ દયા કરીને આપણને ભાઈ કરાવી છે. તો એ ભાવનામાં કાયમને માટે રહેવું, ની ભાવના કાયમને માટે કેળવવી, સદગુરુની કરુણાથી જ આ પદની પ્રાપ્તિ થાય છે. અને સફળતા પણ એની દયાથી જ ભાઈ થાય છે. તો કાયમને માટે એવો ભાવ રાખવો, પ્રેમ રાખવો અને શ્રદ્ધા રાખવી, ને એ આનંદમાં આપણે આનંદ કરી લેવો. હવે બીજું, હું કાર્યક્રમને પૂરી કરવાના અંતમાં જાઉં છું, કારણ કે થાક છે ને બે દિનો, એટલે થોડોક વહેલું કરું તો મને માફ કરજો, એમાં કાંઈ વાંધો નહીં. તમે કાલે હોઈ ગયા હતા. હવે બીજું, જે મહેમાનભાઈઓ રોકાવાના છે, આરામ કરવાના છે, તે સવારે આરામ કરી નાસ્તો પાણી તૈયાર હશે, નાસ્તો પાણી કરી પોતપોતાના સ્થાને પ્રેમથી જઈ શકે છે. કદાચ હું ઉઠું મળવાની વાટે રહેતા નહીં, આપણા રામ કદાચ મોડા આજ ઉઠશે. ઠાક છે ને, એટલે એ માફ કરજો. બીજું,
થોડીક વાર બેસજો ભાઈ, રિક્ષા નહીં હોઈ જાય, થોડીક જ વાર બેસી જાઓ, થોડીક વાર બેસી જાઓ, મારે તમારી પાસે કંઈક માગવું છે. દેહો ને તમે રોજ અમારી પાસે લ્યો, અમારે તમારી પાસે ન માગવું. દેહો ને બધા યાદ પાડો, સમજીને પાડજો. તમે રોજ મારી પાસે માગો તો હું કોક દી તમારી પાસે માગું ને. આજ તમે શેમાં આવ્યા છો, કયા પ્રસંગ ઉપર આવ્યા છો? લગ્ન પ્રસંગ ઉપર. અમારો દીકરો ગ્રસ્તાશ્રમમાં જોડાણો, એ ગ્રસ્તાશ્રમ લગ્ન પ્રસંગ નિમિત્તે તમે બધા આવ્યા છો, અને તમે બધા છો એ મારા ગુરુનું રૂપ છો. તમે બધાય મારા ગુરુનું રૂપ છો. ગદગંગા એ ગુરુનું રૂપ કહેવાય. તો મારે તમારી પાસે એ માગવું છે, અને ભાવથી આપજો, ભાવથી આપજો. ગ્રસ્તાશ્રમમાં જોડાણો છે, તો જે મેં મને દેવારામ બાપાએ કીધું, ને મેં જે તન મન ધનથી બની એટલી તમારી ગદગંગાની સેવા કરી, એમ એ પણ તમારી સેવા કરતો રહીએ એવો આશીર્વાદ દેવાનો છે. બસ બીજું કંઈ નહીં. ને તમે હૃદયના ભાવથી એમ કહો કે કરશે સેવા, એટલે મને વિશ્વાસ છે કે કરશે. તમારો આશીર્વાદ એ ગુરુનો આશીર્વાદ, ગદગંગાનો આશીર્વાદ એ ગુરુનો આશીર્વાદ. આપણે બીજું કાંઈ જોતું નથી, ને બીજું કાંઈ માગવું નથી. બસ ગુરુ ભક્તિ કાયમને માટે આપણા ઘરમાં રહે, ને સંત સાધુની સેવા થાય, હળીમળીને ગુરુગુણ ગવાય, એ જ આપણી ગદગંગા પાસે માગણી, સદગુરુ ચરણમાં માગણી છે. એટલે એક મારે તમારી પાસે આશીર્વાદ માગવો તો બસ. અને કાયમને માટે આ ભાવમાં સદગુરુ આપને સૌ કોઈને મને તમને રાખે એવી આપણી ભાવના છે. એટલે આ રીતે સવારે કદાચ હું વહેલો મેળો ઉઠું તો મહેમાન ભાઈઓને મારી વિનંતી, મારી રાહ ન જોવે, ઠાકના હિસાબે વહેલા મોડું ઉઠાય તો પોતપોતાના સ્થાને જવા માટેની હું અત્યારે જ રજા આપું છું. તમે બધા એ બોળા સમુદાયની અંદર અટાણીનગર, મારું એવું છે કે આપણે તો ભજન કાર્યક્રમમાં કાયમ હોઈએ, એટલે સગા સંબંધીમાં હું ઘણે ઠેકાણે લગ્ન પ્રસંગમાં ક્યાંય જઈ શક્યો નથી, આપણે હાજરી ન આપી. પણ સદગુરુની દયા કૃપાથી બધા સત્સંગીઓએ પોતાના ઘર સહિત બધાએ હાજરી આપી, એ પણ આપણી ગુરુની દયા. તમે બધાએ પણ કુટુંબ સહિત બધાએ હાજરી આપી છે, એ તમારો ખૂબ ખૂબ હું આભાર માનું છું. ને એવી ભાવના મારા ઉપર કાયમ રાખજો, એ તમારા પાસે માગણી. બસ સદગુરુની દયા અને કૃપા આનંદ. એથી આપણે બીજું વધારે જોઈએ, હું બીજું લઈ જાઉં છું, દુનિયામાં હું કાંઈ લઈ જાઉં છું? કોઈ લઈ ગયું હે, કોઈ કાંઈ લઈ ગયું? લઈ જવાનું હું ગુરુની ભક્તિ, સદગુરુના ઘરની સમજણી લઈ જવાની છે. તો સદગુરુ સંતની સેવા કૃપા એ જ આપણા માટે મોટામાં મોટો, સદગુરુનો કૃપાનો વરસાદ કહીએ કે જે કાંઈ કહીએ એ જ સાચું છે, બાકી બધું તો આયલા કરે. એટલે સદગુરુ આપણે આંગણે પધારે એ જ મોટી સદગુરુની દયા. મારે અહીએ રે અરખનો માયા, અમ ઘેરે સંત પધારે. ઉગમ પૂજલ હર જીવન રામ, અમ ઘેરે સંત પધારે. ઉગમ
मेरे संत पधारिया। सोनल माता संगे सोबता वजी माता पण साथ, सोनल माता संगे सोबता अने वजी माता पण साथ, मैं विवेक थी वेलणू जोड़ाव्यूं, विवेक थी वेलणू जोड़ाव्यूं रे ऊपर बैठा ब्रह्मा विष्णु महेश हम घेरे संत पधारिया। माँ बैठा ब्रह्मा विष्णु महेश हम घेरे संत पधारिया। संत पधारिया हम घेरे संत पधारिया। उगम रे पूजला हर जीवन राम हम घेरे संत पधारिया। ढोल नगारा वागे ध्रुव के अने शरणायनो सुर मिलाय, ढोल नगारा वागे ध्रुव के अने शरणायनो सुर मिलाय। ए तो प्रीति ना पलंग डालिया रे, મેં તો પ્રીતિના પલંગ ડાળિયા રે ઉપર બેઠા સદગુરુ રાય હમ ઘેરે સંત પધારિયા। બેઠા રે સદગુરુ રાય તમ ઘેરે સંત પધારિયા। મારે અયે રે ભરખન માય તમ ઘેરે સંત પધારિયા। શ્રદ્ધાના શ્રીફળ સાકર ધર્યા અને પ્રેમે લાગો પાય, શ્રદ્ધાના શ્રીફળ સાકર ધર્યા અને હું તો પ્રેમે લાગો પાય,
કહે દેવા રામ એના દર્શન કરતા રે, કહે દેવા રામ એના દર્શન કરતા રે, મારા પૂર્વના પાપ બળી જાય ઘેરે સંત સદગુરુદેવ.